રવિ રામ સાથેની મુલાકાત આખરે પૂર્ણ થઈ ગઈ. વાતચીત રહી હતી, રાહુલ ગાંધીને મળીને આવ્યા છો તમે? જી ચોક્કસથી, આજે રાહુલ ગાંધીજી સાથે બેઠક થઈ હતી. ફિક્સ કર્મચારીનો કેસ પાછો રિટર્ન કરવામાં આવે, કોન્ટ્રાક્ટ કર્મચારી, આઉટસોર્સ કર્મચારી, આશા વર્કર, આંગણવાડી કે જેમને સમાન કામનું સમાન વેતન નથી મળતું, આ તમામ કર્મચારીઓ મુદ્દે કોંગ્રેસ પાર્ટીનું શું સ્ટેન્ડ છે આ બાબતે વાત થઈ હતી. ખેડૂતોના પ્રશ્નો બાબતે જો વિચાર વાત કરવામાં આવે તો ઇકોઝોન, સૌરાષ્ટ્રની અંદર ઇકોઝોનનો પ્રશ્ન છે, ત્યાં અમુક બાગાયતી પાક વીમોમાં અમુક વિસ્તારોમાં પ્રશ્નો છે, તાલાળા પંથકમાં બાગાયતી પાક વીમોના પ્રશ્નો છે, તો આમાં કોંગ્રેસ પાર્ટીનું શું સ્ટેન્ડ રહેશે, બેરોજગાર યુવાનો માટે કોંગ્રેસ પાર્ટીનું શું સ્ટેન્ડ રહેવાનું છે, મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટોને ફરજિયાત કરવા માટે કોંગ્રેસ પાર્ટીનું શું સ્ટેન્ડ રહેવાનું છે, આ તમામ મુદ્દે ચર્ચા થઈ હતી. ખૂબ હકારાત્મક ચર્ચા રહી છે અને આ તમામ મુદ્દે પાર્ટી તરફથી સામ પિત્રોડા સાહેબ સાથે ફરીથી એકવાર ચર્ચા કરવા માટે કહેવામાં આવ્યું છે અને મેનિફેસ્ટોમાં કેટલા મુદ્દા દાખલ કરી શકાય છે એ બાબતે સામ પિત્રોડા સાથે ફરીથી એકવાર બેઠક થશે અને બેઠક બાદ કેટલી માગણીઓ જે છે મેનિફેસ્ટોમાં દાખલ થશે, ત્યારબાદ જો તમામ માગણીઓ મેનિફેસ્ટોમાં દાખલ કરવામાં આવશે તો અમારી જનઅધિકાર મંચની કમિટીની એક બેઠક બોલાવી અને અમે આ પાર્ટીને, કોંગ્રેસ પાર્ટીને સમર્થન ચોક્કસથી આપીશું. એ સિવાય કોઈ ખાસ વાતચીત થઈ છે? કારણ કે મુદ્દાઓ હજુ પણ ઘણા છે અને કેટલાક મુદ્દાઓ તો કદાચ સરકારો દ્વારા પણ ઉકેલી લેવામાં આવ્યા છે. જે કોઈ પણ મુદ્દાઓ પડતર માગણીઓ છે કે જેના હજી નિરાકરણ નથી આવ્યા એ તમામ મુદ્દાઓ બાબતે ચર્ચા થઈ છે. ફિક્સ પગારનો જે મુદ્દો છે એ સુપ્રીમની અંદર અત્યારે પડ્યો છે તો એ સુપ્રીમમાંથી કેસ પાછો ખેંચવામાં આવે. કર્મચારીઓના જે પડતર માગણીઓ છે, બેરોજગાર યુવાનો અને કિસાનોની જે પડતર માગણીઓ છે, આ તમામ મુદ્દે ચર્ચાઓ થઈ છે. આગામી કોંગ્રેસને રામ બંને સાથે જોવા મળી શકે? ચોક્કસથી પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં અને મેનિફેસ્ટોમાં લાવવામાં કોંગ્રેસ પોતે સમર્થ રહેશે અને પોતાનું પોઝિટિવ વલણ દાખવશે તો ચોક્કસથી જનઅધિકાર મંચ અને એની સમગ્ર ટીમ, ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનની ટીમ કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપશે. મત માંગવા જશે કોંગ્રેસ માટે કે ભાઈ આગામી સમયમાં કોંગ્રેસને મત આપવા કેવું કઈ? એ ચોક્કસ અમારી જયારે કમિટીની બેઠક જયારે રજૂ થશે ત્યારે તમામ વાત એમની અંદર મૂકવામાં આવશે અને એક સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવશે. અને જો ભાજપ જે છે પોતે આ મુદ્દાઓ બાબતે કોઈ અત્યાર સુધી એમને કોઈ મિટિંગ પણ કરી નથી, એટલે એવું માની લઈએ છીએ અમે કે એમને આ મુદ્દાઓ બાબતે રસ નથી, તો ભાજપ જો કોઈ પણ મુદ્દાઓ બાબતે રસ નહીં રાખવે તો ચોક્કસથી અમે ભાજપને મત ના આપવા માટે કેમ્પેન ચલાવવાના છે અને એ આવનારા દિવસોમાં અમારી કમિટીની બેઠક જે થશે એમની અંદર નક્કી થશે. પિત્રોડા સાથે ક્યારે બેઠક થશે અને એની અંદર શું કહેશે? એ આવનારા દિવસોની અંદર, એક બે દિવસની અંદર સામ પિત્રોડા સાહેબ સાથે બેઠક થઈ શકે છે અને પાર્ટી તરફથી અમને મેસેજ આપવામાં આવશે. તો પ્રવીણ રામ હતા ને, એમની જે મીટિંગ હતી રાહુલ ગાંધી સાથેની પૂર્ણ થઈ ચૂકી છે અને આ બેઠકની અંદર તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ છે કે જે મુદ્દાની એમની માંગ હતી અને આગામી સમયમાં સામ પિત્રોડા સાથે તેમની બેઠક થશે અને ત્યારબાદ નક્કી થશે. જો બધું જ પ્રોપર રહ્યું તો આગામી સમયમાં પ્રવીણ રામ કોંગ્રેસ માટે મત માંગતા પણ જોવા મળી શકે છે. કેમેરામેન કિશન સોનો સાથે નરેન્દ્ર રાઠોડ, વીટીવી પાટણ.